नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 11 ભારતનું ન્યાયતંત્ર. છેલ્લા સમય દરમિયાન આપણે આ પ્રકરણમાં જે અભ્યાસ કરી ચૂક્યા હતા એ કંઈક આ પ્રકારનો હતો કે જેમાં આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાતો, એમના અધિકાર ક્ષેત્રનું વર્ણન, તેમની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે વાત કરી હતી વડી અદાલતના ન્યાયાધીશ અને એમની લાયકાતની, એમની પણ વાત કરી ચૂક્યા હતા. આજે આપણે જે છે એક પ્રશ્નનો અભ્યાસ કરીશું, એ હશે વડી અદાલતના અધિકાર ક્ષેત્રનું વર્ણન. ત્રણ ગુણમાં પૂછાઈ શકતો આ પ્રશ્ન છે, અર્થાત કે વડી અદાલત જે છે એ પોતાના દેશની અંદર કયા કયા પ્રકારની કામગીરી કરે છે. ત્રણ પ્રકારના એમની હેઠળમાં આવતા અધિકાર છે. એક તો મૂળભૂત અધિકાર છે, બીજું છે એ અપીલ માટે એટલે કે વિવાદી અધિકાર ક્ષેત્ર છે, અને નીચેની અદાલતો માટે જે વહીવટ કે આદેશો કે નિયમો ગણે છે એ વહીવટી અધિકાર ક્ષેત્ર. આમ ત્રણ પ્રકારના અધિકાર ક્ષેત્રો એ વડી અદાલતના અંકુશમાં આવતા હોય છે. પહેલા આપણે અધિકારની વાત કરીએ છીએ, મૂળભૂત અધિકાર ક્ષેત્ર. અહીં હાઈકોર્ટ એટલે કે વડી અદાલત જે છે એ પોતાના રાજ્યમાં રહેલા નાગરિકો છે એમના મૂળભૂત હકોના ભંગ બદલ સજા ફરમાવવાના આદેશ માટેની સત્તા ધરાવે છે. એટલે કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, બંધારણીય ઈલાજનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, આવા જો કોઈ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો હાઈકોર્ટ એ નાગરિકને સજા ફરમાવી શકે, એટલે કે વડી અદાલત એ નાગરિકને સજા ફરમાવી શકે છે. આ ઉપરાંત સત્તામંડળ કે સરકારની સામેના આદેશો, હુકમો અથવા પરામર્શ માટેની પણ સત્તા ધરાવે છે. સરકારની એમની કામગીરીની ઝાટકણીઓ કાઢવી અથવા એમને માર્ગદર્શન આપવું, કયા કયા પ્રકારની કામગીરી થઈ રહી છે, વર્તમાન સમયમાં કોરોનાનો સમયગાળો ધારો છે તો આ તબક્કા દરમિયાન એણે કયા પ્રકારની કામગીરી કરેલી છે, અથવા તો કયા કયા પ્રકારમાં રાજ્યમાં કોરોના અટકે માટેના પ્રયાસો કર્યા, આવા પ્રકારની માહિતીઓ મેળવવા માટેની પણ સત્તા હાઈકોર્ટ ધરાવે છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિને બંદી પ્રત્યક્ષ કરે એટલે કે અહીં કીધું એમ કે હેબિયસ કોર્પસ તરીકે ઓળખી શકાય, આ પ્રકારના આજ્ઞાપત્રો ફરમાવવાની સત્તા પણ ધરાવે છે. જે અન્વયે કોઈ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ ન આપવો, તળી પાર કે હદ પાર કરવા આ માટેની સત્તા પણ છે. એમની વિરુદ્ધમાં રીટ એટલે કે અરજી કાઢવાની સત્તા પણ પોતાની પાસે છે. કોઈ કંપનીને લગતા પ્રશ્નો હોય, લગ્ન કે છૂટાછેડાના પ્રશ્નો હોય, છૂટાછેડા બાદ છે એ ત્યક્તા થયેલી એટલે કે કદાચ કોઈ પતિ પત્નીમાં છૂટાછેડા થઈ ચૂક્યા હોય ત્યાં પત્નીને જે છે દર મહિને આપવાની થતી રકમ એટલે કે ભરણ પોષણ એના લગતા કોઈ કેસ હોય તો એ ચલાવવાની સત્તા પણ વડી અદાલતની પોતાની પાસે છે. અદાલતી તિરસ્કારને લગતા કોઈ નાગરિકે અદાલતે આપેલી સજા, નીચલી અદાલત કે જિલ્લા કે તાલુકાએ આપેલી સજા છે એમનો તિરસ્કાર કરે છે તો આ તિરસ્કાર કરતા વ્યક્તિને જે છે એ અલગથી સજા ફરમાવીને દંડ ફટકારવાની સત્તા પણ હાઈકોર્ટની પાસે છે. જમીન મહેસૂલને લગતા કોઈ પ્રશ્નો હોય કે એની ઉઘરાણી લગતા કોઈ પ્રશ્નો હોય, વિવાદી સંપાદન કહી શકાય, જમીન મિલકતમાં કોઈ સંપાદનમાં કોઈ પ્રશ્નો ઉદ્ભવ થયા તો એ નારાજ પક્ષકાર છે, કે કદાચ કોઈ વ્યક્તિ જે છે કે સત્તા કે સરકાર જમીન સંપાદનમાં યોગ્ય નથી જણાતી તો એની વિરુદ્ધમાં પણ અમુક પ્રકારના ચુકાદા આપવાની સત્તા હાઈકોર્ટમાં છે. આ ઉપરાંત તમામ દિવાની અને ફોજદારી, હવે દિવાની એટલે જમીન મિલકત અને ફોજદારી એટલે કે મારામારી, તમામ દિવાની અને ફોજદારી કેસમાં નીચલી અદાલતે આપેલા ચુકાદાઓ સામેની રીટ અરજીઓ ચૂંટણીને પડકારતી આચારસંહિતાનું ઉલ્લંઘન થયું હોય ચૂંટણીના સમયગાળા દરમિયાન તો તેની વિશેની માહિતી અરજીઓ છે, કાયદાને પડકારતી કોઈ કાયદો જે છે એ ઘડવામાં આવ્યો અત્યારે કાયદામાં ઘડતી વખતે જે જોગવાઈ હતી એ જોગવાઈઓ પ્રમાણેનું અત્યારે વર્તમાન સમયમાં કાયદામાં પાલન થયું નથી તો હાઈકોર્ટ એની વિરુદ્ધમાં પણ સત્તા ધરાવે છે એટલે કે ચુકાદો આપી શકે છે. જીપીએસસી જેમાં ખાસ કરીને અમુક પ્રકારની પ્રવેશ પરીક્ષા, જનરલ પબ્લિક સર્વિસ કમિશન, જેને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેને તરીકે ઓળખી શકાય, તો આજે કોઈ આઈપીએસ કે આઈએસ ઓફિસર સુધીની પહોંચવા માટે જે પોસ્ટ છે એમાં કોઈ પરીક્ષાઓમાં લખે યુપીએસસી છે કે જીપીએસસી છે કે અથવા તો ગૌણ સેવા પરીક્ષા પસંદગી મંડળ હોય, તો જે કોઈ ઉમેદવાર સરકારી નોકરી મેળવે છે પણ એ સમય દરમિયાન અનામતની જોગવાઈઓ હતી પણ એ અનામતની જોગવાઈઓ પ્રમાણે ભરતી થઈ નથી, કે આવા કોઈ પ્રશ્નો હોય, ભરતીમાં વિસંગતતા હોય તો એને વિરુદ્ધમાં પણ હાઈકોર્ટ સ્ટે લાવી શકે છે એટલે કે ભરતીને સ્ટોપ કરાવી શકે છે, પ્રવેશ પરીક્ષાને અટકાવી શકે છે પણ છે. બીજું છે વિવાદ કે અપીલ અધિકાર ક્ષેત્ર. અહીં કયા કયા પ્રકારની અપીલો થઈ શકે છે, તો કે નીચલી અદાલતમાંથી કોઈ વ્યક્તિ નારાજ પક્ષકાર એ ઉપલી અદાલત કે હાઈકોર્ટમાં આવે તો એ અપીલ સાંભળવાની સત્તા પણ હાઈકોર્ટની પાસે છે. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતના ચુકાદા વિરુદ્ધમાં વડી અદાલત અપીલને સાંભળે છે તેને અપીલ અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે, જેમાં નીચલી અદાલતે જે ચુકાદા આપ્યા હતા પણ એ ચુકાદો કોઈ વ્યક્તિને માન્ય નથી, તો જિલ્લા અદાલતના ચુકાદા સામે જે નારાજ પક્ષકાર છે કે જેમને એ ચુકાદો માન્ય નથી એવો વ્યક્તિ એકંદરે ઉપલી અદાલતની અંદર આવી
અને પોતે એટલે ઉપલી મીન્સ કે હાઈકોર્ટમાં આવે અને પોતાની અરજી કરી શકે છે અને વિવાદ સોરી અપીલ કરી શકે છે અને હાઈકોર્ટ એ અપીલને સાંભળતી પણ હોય છે. આ ઉપરાંત જિલ્લા ફોજદારી અદાલતો જેમ કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશો જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કે તેનાથી વધુની મુદતની સજા ફટકારેલી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. માની લો કે કોઈ નીચલી કોર્ટે છે એ ગુનેગારને 4 વર્ષથી વધુ 5 વર્ષની સજા ફટકારેલી છે તો હવે 4 થી 5 વર્ષની જે સજા આપેલી છે એ 5 વર્ષની સજા જે છે એ એકંદરે મંજૂર નથી કોઈ નારાજ પક્ષકારને તો તે પોતે હાઈકોર્ટમાં આવી શકે છે. આ ઉપરાંત સેશન્સ કોર્ટ દ્વારા જે છે એ કોઈ હત્યાની વિરુદ્ધમાં કોઈ આરોપસર કોઈ નાગરિક કે આરોપીને મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા આપવામાં આવી છે તો એ ફાંસીની સજાની જે છે એ વિરુદ્ધમાં પણ નારાજ પક્ષકાર છે એ ઉપલી અદાલતમાં જઈ શકતો હોય છે. એટલે કે ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકાર પણ વડી અદાલતમાં અપીલ કરી ન્યાય માંગી શકે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર પણ ધરાવે છે. એટલે કે કોઈ એવો કેસ છે જેમાં બંધારણની અંદર કોઈ કલમો છે ફરજો છે કે અધિકારો છે એનું અર્થઘટન કરવામાં કોઈ સમસ્યા છે અથવા એનું યોગ્ય પાલન થઈ રહ્યું નથી તો એની ઉપર ચર્ચા વિચારણા કરવા માટેની પણ સત્તા ધરાવે છે. ત્યારબાદ આવે છે વહીવટી અધિકાર ક્ષેત્ર. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે તે પ્રદેશની તેની હુકુમત વિસ્તરતી હોય તે પ્રદેશની તમામ અદાલતોની ન્યાય પંચો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. એટલે કે વહીવટ અર્થાત કામગીરી કરવાની સત્તા ધરાવે છે. કહેવાનો મતલબ એ છે કે જે તે રાજ્ય કે પ્રદેશમાં હાઈકોર્ટ છે પણ એ હાઈકોર્ટની નીચે અમુક પ્રકારની જિલ્લા અને તાલુકા અદાલતો આવેલી છે. જિલ્લા તાલુકા ટ્રિબ્યુનલ કે ટ્રાયલ કોર્ટ છે જે કઈ રીતે કામગીરી કરી રહી છે કામગીરીમાં કયા પ્રકારની સમસ્યાઓ છે કયા પ્રકારે કામગીરી કરવામાં કચાશ છે અથવા કામગીરી ક્યાં સારી થઈ રહી છે માર્ગદર્શન સલાહ સૂચન અને નિયમો બનાવવાની કામગીરી એ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. વડી અદાલત જરૂર જણાય તો આવી અદાલતમાં કેસ પેપર્સ કે પત્રકો મંગાવે અને કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. માની લો કે કોઈ એવા કેસીસમાં એવું લાગ્યું કે આ કેસ છે એ નીચલી કોર્ટોમાં ચલાવવાને લાયક નથી નીચલી અદાલતમાં ચલાવવાને લાયક નથી જે વ્યાપક જનહિતને લગતો પ્રશ્ન છે કોઈ અમુક પ્રકારની બંધારણ લગતી કોઈ ચર્ચાઓ છે ગંભીર મુદ્દાઓ જણાઈ રહ્યા છે તો નીચલી અદાલતમાં માની લો કે જિલ્લા કે તાલુકામાં એ કેસ ચાલતો હોય તો વડી અદાલત છે એ ઓટોમેટિકલી એ કેસને પોતાની અદાલતમાં ટ્રાન્સફર કરવા માટેની પણ સત્તા ધરાવે છે. આવો કેસ ડાયરેક્ટ જિલ્લા અદાલતમાંથી હાઈકોર્ટમાં પણ જતો રહેતો હોય છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો પણ ઘડી શકે છે જેમાં નીચલી અદાલતો કયા પ્રકારની કામગીરી કરવાની થશે એમના માટેના કયા કયા પ્રકારના નિયમો હશે આમની સત્તા પણ વડી અદાલતની પાસે પોતાની પાસે હોય છે. વડી અદાલત વિવિધ પ્રકારના ફીના ધોરણો નક્કી કરે છે કોષ્ટકો નક્કી કરે છે અને એ પ્રમાણે અનુસરવાની સલાહ પણ નીચલી અદાલતોને આપતી હોય છે. જે આ બધી જોગવાઈઓ બંધારણને આધીન સુસંગત હોવી જોઈએ તાબાની અદાલતોના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન પણ વડી અદાલત ખુદ પોતે આપતી હોય છે. નીચલી કોર્ટો દ્વારા છે એ એકંદરે કોઈ ડિપોઝિટ છે એ આરોપી દ્વારા ભરી અને ઉપલી કોર્ટમાં ગયા હોય તો એ ડિપોઝિટની નોંધ રાખવી આવેલી ફીની નોંધ રાખવી દંડ કે સજા ફટકારેલ છે તો એમાંથી કેટલા પ્રકારની રકમો આવેલી છે આ દરેક જે છે એ એકંદરે રકમોની નોંધ રાખવા કે એના ફીના કોષ્ટ કયા કયા પ્રકારની ફી છે એ વકીલ કે આ તે ઘણા પ્રકારના એવા નિયમો છે નાણાકીય નિયમો છે એ પણ વડી અદાલત નીચલી અદાલતો માટે બનાવતી હોય છે. રાજ્ય માટે વડી અદાલતની નજરી અદાલત છે રાજ્ય માટે એટલે કે રાજ્યની કોર્ટ માટે નીચલી અદાલત જે છે જિલ્લા કે તાલુકા એમના માટે વડી અદાલત એ નજરી અદાલતનું સ્થાન ધરાવે છે. હવે નજરી અદાલત એટલે આપણે સમજીએ કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ જે ચુકાદાઓ વડી અદાલત આપી રહી છે એ ચુકાદાઓને એકંદરે સુસંગ્રહિત કરી અને દસ્તાવેજના સ્વરૂપમાં સાચવવામાં આવે અર્થાત ભવિષ્યની અંદર નીચલી કોર્ટ એટલે કે જિલ્લા કે તાલુકા અદાલતમાં કોઈ કેસ ચાલતો હોય અને એ કેસ એવો લાગી રહ્યો છે કે એકંદરે ભૂતકાળમાં વડી અદાલતમાં એની બાબતમાં ચુકાદો અપાયો છે સેમ ટુ સેમ કોપી ટુ કોપી આ કેસ છે કોઈ જમીન મિલકતનો પ્રશ્ન છે અને એ જમીન મિલકતનો પ્રશ્ન અત્યારે વર્તમાન સમયમાં ચાલ્યો છે આવો ને આવો એક બનાવ ભૂતકાળમાં પણ બની ગયો હતો અને વડી અદાલતે એમાં આ પ્રકારનો ચુકાદો આપેલો હતો જો આવું જણાય તો એકંદરે નીચલી અદાલતો છે એ એકંદરે એ દસ્તાવેજોનો અભ્યાસ કરે અને ડાયરેક્ટ એ પ્રમાણે ફટાફટ ચુકાદો પણ આપી દેતી એટલે જેની કાર્યવાહી છે એ સરળ બને અને ઝડપી બને એટલે કોર્ટ ઓફ રેકોર્ડ્સ છે એ વડી અદાલત તરીકે એને ઓળખવામાં આવે. આ ચુકાદાઓ જે છે એ નિર્ણયો તાબાની અદાલત માટે આખરે ગણાય કારણ કે આ ચુકાદો ભૂતકાળમાં વડી અદાલત આપ્યો તે બેસ્ટ ચુકાદો હોય એમ નીચલી અદાલતો છે એના માટે આ ચુકાદો આખરે ગણાય ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવા માટે માર્ગદર્શન પણ બને અને સલાહ
સહાયક પણ બનતો હોય છે. વકીલો એમાંથી અભ્યાસ કરી તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલો આ ચુકાદા સંદર્ભમાં તાકરી તરીકે ટાંકી અને કરતા પણ હોય છે. એટલે કે વકીલોને એમ લાગી રહ્યું છે કે આ પ્રકારની ભૂતકાળમાં બનેલી ઘટના હતી ત્યારે દલીલબાજી થઈ તેમાં દલીલો આ પ્રકારની હતી, એટલે સંદર્ભ એટલે કે રેફરન્સ તરીકે પણ આ પ્રકારના ટોપિક લઈ શકતી હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા પણ હોય છે, એટલે કે આરોપી આનો તિરસ્કાર કરી શકતો નથી કારણ કે હાઈકોર્ટે ભૂતકાળમાં આ ચુકાદો આપેલો હતો એટલે એસીરો માન્ય હતો, આની વિરુદ્ધમાં અપીલ થઈ શકતી નથી, આનો તિરસ્કાર પણ કરી શકાતો નથી. હવે અહીં એક જનરલ નોંધનો પ્રશ્ન યાદ આવ્યો, ગુજરાતમાં હાઈકોર્ટ ક્યાં છે? તો મોટાભાગે ઘણી વખત વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ અને જવાબ ગાંધીનગર લખી નાખતો હોય, પણ ગાંધીનગર નહીં અમદાવાદમાં આવેલું છે. હા, સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ખરી, પરંતુ જે છે એ શહેર કહી શકાય અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટ એ અમદાવાદમાં આવેલી છે. મિત્રો, આજે આપણે એક પ્રશ્ન પૂરતું સીમિત રાખીએ છીએ અને આજનો આપણો પ્રશ્ન છે એ છે વડી અદાલતના અધિકાર ક્ષેત્રનું વર્ણન કરો. ત્રણ ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે, એમાં આપણે ત્રણ પોઈન્ટ લખવાના છે, મૂળભૂત અધિકાર, વિવાદ અધિકાર અને વહીવટ અધિકાર. આ ત્રણ ટોપિક આપણે આપની ફેરબુકમાં લખવાના છે. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.